નમસ્તે, જય મા મહાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો બાળકો, આજનો આપણો વિષય છે હિન્દી પ્રવેશિકા. કયો વિષય છે? હિન્દી પ્રવેશિકા. ચલો એમાં આપણે પહોંચ્યા છીએ પાના નંબર 50 પર, અને પાછળ બે મીંડા અહ એટલે કે નમઃ અને છઃ. ચલો વચ્ચે આપણને અહ આપેલો છે એને આપણે સૌથી પહેલાં ઘૂંટીશું. પેન્સિલથી આપણે એને અહને પૂરો કરી લેશું. ચલો ત્યારબાદ નીચે આપણને શું આપેલું છે? તો કે અને પાછળ બી મીંડા અહ છે એને આપણે ડોટ ડોટ આપેલા છે, એને સૌથી પહેલાં આપણે ખૂટી લઈએ. વ્યવસ્થિત પેન્સિલ હાલવી જોઈએ, ડોટ ડોટની ઉપર જ ચાલવી જોઈએ. અ છે અહ, એને આપણે ખૂટીને પૂરા કરીશું. ચલો ત્યારબાદ બાજુમાં જે બોક્સ છે એમાં પણ આપણે જાતે લખીશું અને પાછળ બે મીંડા અહ. અને પાછળ બે મીંડા અહ, નમઃનો અહ. ચલો આપણે આ વ્યવસ્થિત કમ્પ્લીટ અક્ષર સારા કરીને અહ પૂરા કરી લઈએ. ચલો ત્યારબાદ નીચે આપણને કકો આપેલો છે, કને પાછળ બે મીંડા કહ વાળો કકો. તો આપણે શું કરીશું? એને ઘૂંટતા જઈશું અને નીચે લખતા જઈશું. ચલો જો બાળકો, મારે એકની નીચે એક જ લખાય છે, તમારે પણ એવી જ રીતે લખાવવું જોઈએ. ગની પાછળ બે મીંડા ગહ, ગની પાછળ બે મીંડા ગહ. અક્ષર સારા થવા જોઈએ, વ્યવસ્થિત ઉપર નીચે ટચ કરીને લખવાનું છે. ચની પાછળ બે મીંડા ચહ, છની પાછળ બે મીંડા છઃ. ત્યારબાદ જની પાછળ બે મીંડા જહ. એ રીતે આપણે આખો કકો છે એને પૂર્ણ કરતા જઈશું. અક્ષર સારા ઉપર નીચે ટચ કરીને હિન્દીના અક્ષરમાં ઉપર લીટી હોવી જોઈએ. ત્યારબાદ ટ, પછી ઠહ, પછી આવશે ડહ, પછી આવે છે ઢહ. ચલો ત્યારબાદ નીચે આવશે હણની પાછળ બે મીંડા હણહ. ઘૂંટતા જઈશું અને લખતા જઈશું. વ્યવસ્થિત અક્ષર સારા બોક્સમાં ઉપર નીચે ટચ કરીને. બોલતા જઈશું અને લખતા જઈશું. ચલો ત્યારબાદ નીચેનું ર વાળી લીટી છે લાઈન આખી, એ પણ આપણે ફિનિશ કરી લઈએ.
આ કકો છે એ આપણે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે। તો અહીં આપણો હમણાં કક્કો છે એ પૂર્ણ થઈ જશે। ત્યારબાદ આ છેલ્લે સ્રહ, તો અહીં આપણો કકો છે એ ફિનિશ થાય છે। તમારે બધાએ વ્યવસ્થિત સારા અક્ષરે કકો પૂર્ણ કરવાનો છે। ચલો ત્યારબાદ આપણે જોઈએ પાના નંબર 51 પર। પાના નંબર 51 પર આપણને છે કે ચિત્ર જુઓ અને કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને ચિત્ર નીચે લીટી લખો। ચલો આપણે ચિત્ર જોતા જઈશું અને નીચે શબ્દ લખતા જઈશું। પહેલું ચિત્ર શેનું છે? ઘરનું। અહીં લખેલું છે ઘર, ચલો આપણે પણ અહીં લખીશું ઘર। ત્યારબાદ ચિત્ર છે મગરનું, તો અહીં લખીશું મગર। ત્યારબાદ ગઢનું ચિત્ર છે, તો અહીં લખીશું ગઢ। પછી ઘોડાગાડી, ઘોડાગાડીને હિન્દીમાં શું કહેવાય? તો કે ટમટમ કહેવાય। જો અહીં લખેલું છે ટમટમ છે, તો અહીં આપણે લખીશું ટમટમ। પછી છે ધડ, શું કહેવાય આને? ધડ, તો અહીં લખીશું આપણે ધડ। પછી શું આપેલું છે? તો કે છત્ર આપેલું છે। શું છે? છત્ર, તો અહીં લખીશું આપણે છત્ર। પછીનું શેનું ચિત્ર છે? પતંગનું છે, તો અહીં આપણે લખીશું પતંગ। પછી આ ઠગ છે, શું કહેવાય આને? ઠગ, તો અહીં લખીશું ઠગ। પછીનું ચિત્ર છે ઝરણાનું, તો અહીં આપણે લખીશું ઝરણા। પછી સડક, સડક। પછી શેનું ચિત્ર છે? બતકનું, તો અહીં આપણે લખીશું બતખ। ચલો ત્યારબાદ ચિત્ર શેનું આપેલું છે? તો કે શ્રવણનું ચિત્ર આપેલું છે, તો અહીં આપણે લખીશું શ્રવણ। ત્યારબાદ નીચે શેનું ચિત્ર આપેલું છે? સૈનિકનું ચિત્ર છે, તો સૈનિક છે એ રક્ષક કરે, શું કરે? તો અહીં આપણે લખીશું રક્ષક। ચિત્ર જોઈને આપણે શબ્દ લખવાના છે। પછીનું ચિત્ર છે કલશનું, તો અહીં લખીશું આપણે ક લ શ। ત્યારબાદ ફલ, અને છેલ્લે આવશે હ લ। તો અહીં આપણે ચિત્ર જોઈને પાના નંબર 51 પરનો શબ્દ છે એ પૂર્ણ કર્યા। કેટલા પેજ લખ્યા આજે આપણે? પાના નંબર 50 અને પાના નંબર 51। આ બે પેજ છે એ તમારે ઘરે જાતે કરવાના છે। બાકીનું અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।